ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી પાછા ભેગા થયા નવી વાર્તા સાંભળવા માટે. સાંભળવી છે ને? અત્યાર સુધીની વાર્તા તમે ખૂબ જ એન્જોય કરતા હશો, જોતા હશો અને માણતા હશો. તો આજની વાર્તા પણ કંઈક એવી છે, તો તમે ધ્યાનથી જોજો અને સાંભળજો. બાળમિત્રો, આજના આ વિડીયોમાં હું તમને જાદુઈ લાકડીની વાર્તા કહેવાની છું. ધ્યાનથી સાંભળજો. એક વખત એક જંગલમાં એક દંપતી રહેતા હતા. તે બંને જંગલમાંથી લાકડા કાપીને ગામના બજારમાં વેચીને તેમનું ગુજરાન કરતા હતા. કમાણીથી તેમનું ખાવા પીવાનું અને ગુજરાન ચાલતું. તેમને એક છોકરી હતી, તેનું નામ સોનુ હતું. સોનુ અત્યંત હોશિયાર છોકરી હતી. તે ખૂબ જ ચતુર હતી અને દરેક વિષય પર પૂરતો વિચાર કરીને નિર્ણય લેતી. દરેક કામ આરામથી સમજી વિચારીને કરતી. સોનુને પશુ પક્ષીની ભાષા પણ આવડતી હતી. બસ આટલું જ નહીં, આખા જંગલના ખૂણે ખૂણાથી તે વાકેફ હતી. જંગલમાં સોનુનો એક દોસ્ત હતો, તેનું નામ બિલ્લુ હતું. બિલ્લુ ખૂબ જ તોફાની છોકરો હતો અને કોઈ પણ કામ સમજી વિચારીને કરતો ન હતો. પણ સોનુને બિલ્લુ ખૂબ જ ગમતો. બંને હંમેશા સાથે રમતા અને જંગલમાં આમ તેમ ભટકીને નીચે પડેલા ફળો ખાઈને આનંદ કરતા. એક દિવસ સોનુનો જન્મદિવસ હતો અને તેના માતા પિતાએ તેને એક વિચિત્ર ભેટ આપી. એક સોનાની ઢીંગલી આપી હતી, જે સોનુને ખૂબ જ પ્રિય હતી. સોનુને એ ઢીંગલી સાથે ખૂબ જ લગાવ થઈ ગયો હતો અને તે હંમેશા તેની સાથે રમ્યા કરતી. સોનુને એક બીજી વ્યક્તિ પણ ખૂબ જ પ્રિય હતી. નજીકમાં એક વનવાસી રહેતો હતો. તે વનવાસી ખૂબ જ વિચિત્ર હતો. સોનુ તેને મામા કહીને બોલાવતી. પોતાની પાસે જે કંઈ ખાવા પીવાનો સામાન વધતો તે વનવાસીને આપી આવતી. એટલા જ માટે એ વનવાસીને પણ સોનુ ખૂબ જ વાલી લાગતી. એ વનવાસીને બહુ બધા તંત્ર મંત્ર અને જાદુનું જ્ઞાન હતું. એક દિવસ એ વનવાસીએ સોનુને એક લાકડી આપી જેના પર ઘણા બધા કાંટા હતા અને કહ્યું, જો હું તને આ લાકડી આપું છું, આ લાકડી તું હંમેશા તારી પાસે રાખજે. કોઈ પણ મુશ્કેલી આવશે તો તું તેમાંથી બચી શકીશ. આમ કહીને વનવાસી એક યાત્રા પર જવા નીકળી ગયો. તેને હિમાલય પર જવાનું હતું. જતા પહેલાં તેને સોનુને ખૂબ જ વ્હાલ કર્યું અને કહ્યું, મારી વાલી દીકરી બાજુમાં ગુફા છે, ત્યાં કદી પણ જતી નહીં. જઈશ તો તું મુશ્કેલીમાં મુકાઈ જઈશ. આમ તેણે ચેતવણી આપી. એક દિવસ સોનુએ સોનાની ઢીંગલી સાથે રમતી હતી ત્યારે બિલ્લુ તેની પાસે હાંફતો હાંફતો આવ્યો. સોનુએ તેને કહ્યું, શું થયું બિલ્લુ, કેમ તારા કપડાં આટલા મેલા છે? બિલ્લુએ તેની ખમીસ ઊંચું કર્યું અને તેમાંથી તેણે એક સોનાની થાળી કાઢી. એ ઉપરાંત તેની પાસે સોનાના બહુ બધા સિક્કા પણ હતા. આ જોઈ સોનુએ બિલ્લુને પૂછ્યું, હવે કયું પરાક્રમ કર્યું તે? આપણી પાસે આ સોનાની ઢીંગલી તો છે, આપણે એની સાથે રમીએ છીએ, તો આ સોનાના સિક્કાને થાળી લાવવાની શી જરૂર હતી તારે? બોલ, આ થાળી અને સિક્કા ક્યાંથી લાવ્યો? શું તું ગુફામાંથી તો નથી લાવ્યો ને? એ ગુફામાં રહેનારા ઠીંગણા લોકો એ મહેનત કરીને આ કમાણી કરી હશે, તો તું કેમ થાળી લઈ આવ્યો? આ વાત મને વનવાસી મામાએ સમજાવી હતી. એટલું જ નહીં, એ ઠીંગણા લોકો બહુ જ ખતરનાક છે. એમને વશીકરણ વિદ્યા પણ આવડે છે, તને ખબર છે? બિલ્લુ બોલ્યો, આ સિક્કાની મદદથી હું બીજી એક સોનાની ઢીંગલી ખરીદી શકું છું અને હું પછી એનાથી રમીશ અને આ સોનાના સિક્કાની મદદથી આખું શહેર ફરીશ. બિલ્લુની આ છોકરમતથી સોનુ ઉદાસ થઈ ગઈ અને બોલી, ઠીંગણા લોકો બહુ જ ખતરનાક છે, તેમને જાદુ વિદ્યા પણ આવડે છે. ચાલ, આપણે અત્યારે જ ઘરે જતા રહીએ. બિલ્લુ જોર જોરથી હસવા લાગ્યો અને બોલ્યો, અરે સોનુ, તને કેમ આટલી ચિંતા થાય છે? આપણને કશું જ નહીં થાય, આપણે અહીં જ રમીશું. ત્યારબાદ સોનુ અને બિલ્લુ તે ઢીંગલીથી ત્યાં જ રમવા લાગ્યા. થોડી વારમાં એક પછી એક ઠીંગણા લોકો ત્યાં આવી પહોંચ્યા.
તેમને જોઈને બિલ્લુ ખૂબ જ ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો. સોનુ તો ડરના મારે ત્યાં જ ઊભી રહી. એમાંથી એક ઠીંગણા માણસે સોનુના હાથમાંથી સોનાની ઢીંગલી ઝૂંટવી લીધી અને જતો રહ્યો. બીજો ઠીંગણાએ સોનુને કહ્યું, તારા મિત્રએ અમને પીઠ પાછળ છરો ભૂંક્યો છે. અમે કેટલા દિવસથી સખત મહેનત પછી જે કમાણી કરી એ સોનાના વાસણ અને સિક્કાની ચોરી કરી તારો મિત્ર ભાગી ગયો. હું ચેતવણી આપું છું કે હવે અમે ચૂપ નહીં રહીએ. એમ કહી બધા જ ઠીંગણા ઢીંગલીને લઈને જતા રહ્યા. એ ઠીંગણાઓની ઊંચાઈ લગભગ 1 ફૂટ જેટલી હતી અને તેમની દાઢીની લંબાઈ 2 ફૂટ હતી. તેઓએ લીલા રંગના વસ્ત્રો પહેર્યા હતા. તેમની પાઘડીનો રંગ કેસરી હતો અને તેઓ બધા ખૂબ જ ખતરનાક હતા. સોનુ ખૂબ જ ચિંતિત થઈ ગઈ અને તે ત્યાં ઊભા ઊભા વિચારવા લાગી. તેને બધી બાજુથી ડર લાગવા માંડ્યો. પહેલો ડર એ કે સોનાની ઢીંગલી વિશે તેની મમ્મી પૂછશે ત્યારે તે શું કહેશે, અને બીજો ડર એ કે તેનો મિત્ર બિલ્લુ પર આ ઠીંગણાઓએ કોઈ જાદુ તો નહીં કર્યું હોય ને. ઘરે જઈને જોયું તો તેનો ડર સાચો જ પડ્યો. બિલ્લુની સાથે ન થવાનું થયું હતું અને તે ઘરે પથારીમાં સૂતો હતો. તેને ઘણી ઈજા થઈ હતી અને કમજોરીના લીધે તે પડ્યો હતો. સોનુને આ વાત બરાબર સમજાઈ ગઈ કે આ ઠીંગણા લોકોની કરતું થતી. પણ સોનુને એ નહોતું સમજાતું કે હવે શું કરવું. તેનો ખાસ મિત્ર બિલ્લો પથારીવશ થઈ ગયો હતો. એ જોઈને સોનુને બહુ ચિંતા થતી. એને થયું કે મારે ઠીંગણા સાથે વાત કરવી જોઈએ અને મારા મિત્રને બચાવી લેવો જોઈએ. બસ આટલું જ નહીં, મારી સોનાની ઢીંગલી પણ ઠીંગણાઓ પાસેથી પાછી લાવવાની છે. સોનુ આ વિચારીને જંગલમાં આવેલી ગુફા તરફ જવા લાગી. એ બહાર નીકળતી હતી ત્યાં જ તેની મમ્મીએ પૂછ્યું, આ સમય તું ક્યાં જાય છે? આમ તેની મમ્મી તેને વઢવા લાગી. મમ્મીના વઢવાથી તે જઈ ન શકી અને ખૂણામાં એક બાજુ બેસી ગઈ. અને તેનો મિત્ર બિલ્લુ બહુ જ બીમાર પડી ગયો હતો અને તે તો આંખ પણ ન ખોલતો હતો. તેનો તાવ વધતો જતો હતો અને આ વાતની ખબર સોનુના માતા પિતાને પડી કે તેઓ તરત જ બિલ્લુના ઘરે ગયા. બિલ્લુને જોઈને સોનુના પિતાએ સલાહ આપી કે બિલ્લુને તરત જ શહેરની હોસ્પિટલમાં લઈ જાઓ તો જ તે સાજો થશે. તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે સોનુ બિલ્લુને મળવા જવાની જીદે ચડી અને બોલી, હું બિલ્લુને મળીને આવું છું. આમ કહી સોનુ બિલ્લુના ઘરે જતી રહી. બિલ્લુ ખરેખર વધુ બીમાર પડતો જતો હતો. ત્યારે સોનુ બિલ્લુની મમ્મી પાસે ગઈ અને બોલી, તમારા બિલ્લુને કેમ છે? આમ કહીને તમારા બિલ્લુને કંઈ નહીં થાય એવી ધીરજ પણ તેણે આપી. બિલ્લુની મમ્મી રડવા લાગી અને બોલી, આખી રાત બિલ્લુ કાંટાનું જંગલ એવું બબડતો હતો, મને કંઈ સમજાયું નહીં. બિલ્લુની મમ્મી આ વાત સાંભળીને સોનુએ ફરીથી પૂછ્યું, સરખી રીતે બોલો ને, બિલ્લુ શું બોલતો હતો? હા, એ જ જગ્યાએ જે જંગલની વચ્ચોવચ છે, સોનુને કહેવી જોઈએ આ વાત, એવું તે બબડિયા કરતો હતો. મારો દીકરો બહુ જ બીમાર છે, હું શું કરું? બિલ્લુની મમ્મીની આ વાત સાંભળી સોનુ બોલી, તમે ચિંતા ન કરો, હું બધું જ સંભાળી લઈશ. આમ કહી તે જંગલ તરફ ભાગવા લાગી. એ જંગલમાં વડના ઝાડ નીચે જ્યાં તેઓ હંમેશા રમતા હતા તે જગ્યાએ એક નાનકડું કાંટાનું જંગલ હતું. ત્યાં તેણે જોયું તો એક સોનાનું વાસણ પડેલું હતું. સોનુએ એ વાસણ ઉપાડ્યું અને ગુફા તરફ ચાલવા લાગી. સોનુને ગુફાની પાસે જઈને બધા જ ઠીંગણાઓ ત્યાં ટોળે વળી ગયા. સોનુ પહેલાં તો થોડી ગભરાઈ પણ પછી હિંમત ભેગી કરી તેની પાસે જે સોનાનું વાસણ હતું તે ઠીંગણાઓના સરદારને આપ્યું અને કહ્યું, મારા મિત્ર બિલ્લુને તમે જાદુઈ વિદ્યાથી બીમાર કરી દીધો છે, હવે તે જાદુને બંધ કરીને પાછો તેને હતો તેવો સાજો કરી દો ને. આવું તેણે ઠીંગણાઓના સરદારને કહ્યું. સરદાર બોલ્યો,
એ છોકરી, તું જે કહે છે તે પ્રમાણે હું કરવા તૈયાર છું, પણ તારો એ દોસ્ત જે અમારા વાસણ ચોરી કરીને જતો રહ્યો એના માટે અમે કંઈ પણ નહીં કરી શકીએ, એને કોઈ બચાવી નહીં શકીએ. આમ તેણે ચોખ્ખી ના પાડી દીધી. સોનુ તેની વાત માની લેવાને જરા પણ રાજી ન હતી. સોનુ તેના પગમાં પડી ગઈ અને બહુ જ વિનંતી કરવા લાગી અને કહ્યું કે એને બચાવી લો. સોનુની વિનંતી સાંભળીને સરદાર ફરી બોલ્યો, તને જોઈને હવે મને પણ દયા આવે છે. તારી આ વિનંતી સાંભળીને બિલ્લુ માટે મારું પણ મન પીગળી ગયું છે. તારો મિત્ર સાવ સારો થઈ જશે, તું હવે નિરાંતે ઘરે જઈ શકે છે. આમ ઠીંગણાઓના સરદારે બિલ્લુને સાજો કરી દેવાનું સોનુને વચન આપ્યું. સોનુએ તેમનો આભાર માન્યો અને કહ્યું કે બીજી મદદ પણ જોઈએ છે મારે તમારી પાસેથી, મારી સોનાની ઢીંગલી પાછી આપી દો ને. સોનુએ બીજી વિનંતી કરી તે સરદારને મંજૂર ન હતી. સરદાર બોલ્યો, તારી આ સોનાની ઢીંગલી મને બહુ જ ગમી ગઈ છે. આ ઢીંગલી આખી ગુફાની સુંદરતા છે, એટલા માટે તું હવે તેને ભૂલી જા. સોનુને ખૂબ જ દુઃખ થયું કે તેને તેની ઢીંગલી ન મળી. તે પોતાના ઘરે જવા નીકળી અને સીધી પહેલાં બિલ્લુના ઘરે ગઈ, જોવા કે સાજો થયો કે નહીં. અને ઘરે જઈને જોયું તો બિલ્લુ એકદમ સાજો થઈ ગયો હતો અને પોતાના પલંગ પર આરામથી બેઠો હતો. બિલ્લુને સાજો જોઈ સોનુને ખુશી થઈ. બિલ્લુએ તેની મમ્મી સામે જોયું અને બોલ્યો, માં હું સાજો થઈ ગયો, માં આનો બધો શ્રેય સોનુને જાય છે, નહીં તો હું મરી જ જવાનો હતો. તરત જ બિલ્લુની મમ્મીએ સોનુને ભેટીને બહુ વહાલ કર્યું અને તેનો આભાર પણ વ્યક્ત કર્યો. ત્યારબાદ સોનુ પાછી તેના ઘરે જવા નીકળી. જ્યારે તે ઘરે પહોંચી તેને તેની સોનાની ઢીંગલીની યાદ આવવા લાગી. એને નક્કી કર્યું કે ઠીંગણાઓ પાસેથી પોતે એ ઢીંગલી પાછી લઈ જાવશે. પણ આ વખતે તે ગુફા પાસે ગઈ ત્યારે વનવાસી મામાએ આપેલી કાંટાવાળી લાકડી સાથે લેતી ગઈ. ગુફામાં પ્રવેશ કરવા જતી હતી ત્યાં ઠીંગણાઓનો સરદાર બોલ્યો, કેમ આવી છે અહીંયા? સોનુએ સરદારની સામે હાથ જોડ્યા અને કહ્યું, મને મારી સોનાની ઢીંગલી સાથે ઘણો લગાવ છે, કૃપા કરીને મને પાછી આપી દો ને. ઠીંગણાનો સરદાર ગુસ્સે થઈ બોલ્યો, બધા આને બાંધી દો. સોનુને ખબર પડી ગઈ કે હવે તે મુસીબતમાં મુકાવાની છે. ત્યારે તેણે તેની કાંટાવાળી લાકડી કાઢી અને પછી બધા ઠીંગણાઓને લાકડીથી મારવા માટે દોડી. લાકડીના કાંટામાંથી અગ્નિની જ્વાળાઓ નીકળી, જેમાં બધા ઠીંગડા સળગીને રાખ થઈ ગયા. સોનુએ જાદુઈ લાકડીથી બધા ઠીંગડાઓને મારી નાખ્યા. સોનુને એ વાતની બહુ જ ખુશી થઈ કે આ ઠીંગડાઓ જે હંમેશા બધાને ખરાબ ઈચ્છતા હતા તે બધા જ મરી ગયા. ત્યારબાદ તેણે મનમાંને મનમાં વનવાસી મામાનો આભાર માન્યો અને ફરી પોતાના મિત્ર બિલ્લુ સાથે રમવા લાગી. તો બાળમિત્રો, વાર્તા સાંભળવાની મજા આવી ને?